આજે આપણે મમરા અને બટેકાનો નવો નાસ્તો બનાવીશું અને મને યકીન છે કે તમે પહેલાં ક્યારેય આવી રીતના નાસ્તો નહીં બનાવ્યો હોય આ નાસ્તો છે એ તમે સવારના નાસ્તામાં અથવા તો સાંજના ડિનરમાં બનાવીને ખાઈ શકો છો બધાને ખૂબ જ ભાવશે તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તો આપણે મમરાને એક મિક્સર જારમાં લઈ લઈએ અને આ મમરાનો આપણે એકદમ ફાઇન પાવડર બનાવવાનો છે તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ મેં છે ને આ રીતના ફાઇન પાવડર બનાવીને તૈયાર કરી લીધો છે તો હું તમને આ પાવડર છે ને ચમચીમાં લઈને પણ દેખાડી દઉં તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ એકદમ ઝીણો એવો આ પાવડર બનીને રેડી થઈ ગયો છે તો બીજો બધો પણ આપણે રેડી કરી લઈશું તો ટોટલ અહીંયા બે વાટકી મેં મમરા લીધેલા છે તો બે વાટકી મમરાનો અહીંયા એક વાટકી જેટલો પાવડર બનીને તૈયાર થયો છે તો અહીંયા મેં એક મેજર કપમાં લઈ લીધેલો છે તો આગળની પ્રોસેસ માટે તેનું માપ હોવું એ ખૂબ જ જરૂરી છે તો તમારી પાસે આવો મેજર કપ ના હોય તો તમારે કોઈ પણ એક વાટકી સેટ કરી લેવાની હવે એક કઢાઈમાં ત્રણ મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા જો તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે ને તો હવે આ સ્ટેજ ઉપર એક નાની ચમચી જેટલું આખું જીરું અને તેની સાથે સાથે ચપટી આપણે હિંગ એડ કરીશું અને અહીંયા હું બાળકો માટે બનાવવાની છું ને તો અહીંયા મેં એકદમ મોડું હોય તેવું એક મરચું આ રીતના કટ કરી લીધું હતું તો તે આપણે એડ કરીએ હવે મેં અહીંયા જે મેજર કપમાં મમરાનો પાવડર લીધો હતો ને તે જ મેજર કપથી આપણે બે કપ જેટલું પાણી એડ કરવાનું છે તો ફ્રેન્ડ્સ આપણે જેટલો પાવડર હોય ને તેનાથી બે ગણું આપણે આમાં પાણીની જરૂર પડશે એટલે કે એક કપ પમરાનો પાવડર હોય તો તેની સામે બે કપ પાણીની આપણે જરૂર પડશે તો હવે આપણે આ પાણીને ફૂલ ગેસ ઉપર જ ઉકળવા દઈશું પાણી સરસ ઉકળી ગયું છે તો હવે ધીમો ગેસ કરીને આપણે જે પાવડર રેડી કર્યો હતો ને એ આ રીતના ધીમે ધીમે કરીને એડ કરતા જશું અને આ રીતના મિક્સ કરતા જશું તો આ રીતના કરવાથી કોઈ પણ જાતની ગાંઠો નહીં પડે અને લોટમાં પાણી છે ને સારી રીતે મિક્સ થઈ જશે તો બસ આ રીતના ધીમા ગેસ ઉપર આપણે કન્ટિન્યુ ચલાવીશું તો લગભગ સાતથી આઠ મિનિટ જેટલો આને કૂક થતાં ટાઈમ લાગશે બધું એક જ જગ્યાએ સારી રીતે આ રીતના મિક્સ થઈ ગયું છે તો હવે આપણે ખુલ્લું જ અને પાંચ મિનિટ જેટલું આ રીતના ચલાવતા જઈને તેને કૂક કરીશું થોડી વારમાં આ મિશ્રણ છે ને એકદમ સરસ થઈ ગયું છે તો મેં આ ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે તો હવે આપણે છે ને એક ડીશથી ઢાંકીને તેને દસથી બાર મિનિટ જેટલો રેસ્ટ આપીશું એટલે વરાળથી જ આ લોટ છે ને સરસ બફાઈ જશે બારેક મિનિટ બાદ હું તમને ફ્રેન્ડ્સ બતાવું અહીંયા જુઓ ડીશ ખોલતા તમને જણાશે આપણું મિશ્રણ છે ને એકદમ સરસ ઘટ્ટ થઈ ગયું છે તો એકદમ પરફેક્ટ એવું આ મિશ્રણ બનીને રેડી થઈ ગયું છે તો બસ આ રીતની તેની કન્સિસ્ટન્સી હોવી એ ખૂબ જ જરૂરી છે હવે આને આપણે એક બીજા વાસણમાં લઈ લેશું અહીંયા મેં ચાર મીડિયમ સાઇઝના બટેટાને આ રીતના બાફી લીધા હતા તો તેને આપણે ફોક સ્પૂનથી આ રીતના બધા જ બટેટાને છે ને એ આપણે મેશ કરી લેશું તમે હાથેથી પણ મેશ કરી શકો છો પણ આ રીતના કરવાથી બટેટાનો એક કોઈ ટુકડો પણ આખો રહેતો નથી તે બધા જ આ રીતના ભાંગી જાય છે તો ફ્રેન્ડ્સ અહીંયા જો મેં બધા જ બટેટાને આ રીતના મેશ કરી લીધા છે તો હવે મેસ કરેલા બટેટાને આપણે આ મિશ્રણમાં એડ કરીએ હવે સ્વાદ અનુસાર આપણે નમક એડ કરીશું અડધી ચમચી જેટલો બ્લેક પેપર એટલે કે મરીનો પાવડર એડ કરીએ અને તેની સાથે સાથે ફ્રેશ લીલા ધાણા એડ કરીશું એકવાર આ રીતના બધું સારી રીતે મિક્સ કરી લઈએ તો આપણે હાથેથી જ બધું સારી રીતના મિક્સ કરી લેશું તો બસ આ રીતના આપણે મિક્સ કરતા જવાનું છે સાતથી આઠ મિનિટમાં તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ આપણો લોટ છે ને એકદમ સારી રીતે બંધાઈને રેડી થઈ ગયો છે ઘણીવાર કેવું થતું હોય છે કે ઘણીવાર છે ને આ લોટ છે ને એ ઢીલો રહી જતો હોય છે તો એ સ્ટેજ ઉપર તમે ચોખાનો પાવડર અથવા તો મમરાનો પાવડર પણ ઉપરથી એડ કરી શકો છો અને આ મિશ્રણને ઘટ્ટ બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ આપણો આ લોટ છે ને એ બહુ જાડોય નહીં અને બહુ પાતળો નહીં એ રીતનો વચગાળાનો બંધાઈને રેડી થઈ ગયો છે હવે છે ને બે હાથને આપણે આ રીતના તેલવાળા પહેલાં તો કરી લેવાના અને હવે મોટો એક લુવો લઈ લઈશું અને આ રીતના રાઉન્ડ શેપનો તેને કરી લેવાનો અને હવે આપણે પાટલી ઉપર તેને વણી લેશું તો એકદમ સારા એવા પરોઠા બનીને રેડી થઈ જશે તો ફ્રેન્ડ્સ આ પરોઠાનો સ્વાદ છે ને એકદમ આલુ પરોઠા ખાતા હોય ને તેવો સરસ લાગશે તમને હવે ઉપર અને નીચે એમ બંને સાઈડ આપણે કોરો લોટ સ્પ્રિંકલ કરીએ અને હવે વેલણની મદદથી એકદમ હળવા હાથે આને આપણે વણવાનું છે નહીં તો તે તૂટી જશે કેમ કેમ કે તે એકદમ સોફ્ટ હોય છે તો આ વાતનું ખાસ અહીં ધ્યાન રાખવાનું અને જેટલા તમે નાના પરાઠા બનાવશો ને એટલું તમને તૂટશે નહીં અને એકદમ રાઉન્ડ શેપમાં બનીને તૈયાર થશે તો ફ્રેન્ડ્સ અહીંયા વણાતા સાઈડમાંથી કિનારીઓ પણ તૂટી જાય છે તો તમને આ રીતના પસંદ હોય તો તમે આ રીતના ડાયરેક્ટ શેકીને ખાઈ શકો છો પરંતુ આને ગુડ લુક આપવા માટે હું અહીંયા એક બાઉલ લઉં છું અને તેની મદદથી રાઉન્ડ શેપ આપું છું તો તમે આ રીતના પણ કરી શકો છો તો બસ આ રીતના થોડું બાઉલને પ્રેસ કરીને આ રીતના આપણે કરીશું ને તો સાઈડમાંથી જે કંઈ વધારાનું હશે ને એ પાર્ટ નીકળી જશે અને એકદમ રાઉન્ડ શેપનું પરઠું છે ને એ બનીને તૈયાર થશે તો ફ્રેન્ડ્સ અહીંયા જો એકદમ પરફેક્ટ એવું આ પરોઠું બનીને રેડી થઈ ગયું છે તો હવે આપણે તેને શેકી લઈએ તો શેકવા માટે મેં અહીંયા પહેલેથી તવી ગરમ કરવા માટે મૂકી દીધેલી છે તો હવે આપણે તેમાં પરોઠું એડ કરીશું લો ટુ મીડિયમ ગેસ ઉપર આ પરાઠાને આપણે શેકીશું તો ઉલટસુલટ કરીને બંને સાઈડ આપણે પરાઠાને શેકવાનું છે થોડું ઉપરથી આપણે ઘી લગાવી દઈએ તમે ઘીની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો છો થોડી વાર પછી આપણે તાવે તાથી તેને બીજી સાઈડ પલટાવી લઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ લાઇટ ગોલ્ડન કલર આવી ગયો છે તો હવે આપણે અહીંયા પણ ઉપરથી થોડું આપણે ઘી લગાવી દઈશું તો ફાઇનલી ત્રણથી ચાર વાર પલટાવી પલટાવીને શેકાતા આપણું પરોઠું છે ને એકદમ સરસ રૂ એવું પોચું એવું બનીને તૈયાર થઈ ગયું છે અને આનો ટેસ્ટ છે ને એ તમને આલુ પરોઠા ખાતા હોય ને તેવો લાગશે તો નાનાથી લઈને મોટા સુધી બધાને ખૂબ જ ભાવશે તો તમે એકવાર આ રીતના જરૂરથી ટ્રાય કરજો